બિટકોઈન કૌભાંડ મામલે ચર્ચામાં રહેલી નિશા ગોંડલિયાએ આજે જામનગરમાં નવો ધડાકો કર્યો છે। સૌથી મહત્વનો મુદ્દો ગુજસીટોપના આરોપીઓ પેરોલ આપે, સ્ટે આપે અથવા જામીન આપે તો એ વિદેશ ભાગી જવાની તૈયારીમાં છે। અલગ પાસપોર્ટ ને આઈડેન્ટિટી બનાવી તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ આરોપીઓ અગાઉ પણ ઝાપટામાંથી ભાગી ચૂક્યા છે। વૈસા અને રૂપિયા અને રાજકારણી પીઠબળના સ્ટ્રોંગ છે તો ગુજસી ટોપના કાયદાનો કઈ મિનિંગ જ નહીં। અને બીજો પ્રશ્ન કે આજરોજ આ પત્રકાર પરિષદ યોજવાની પાછળનું કારણ એ છે કે મને અને આહી સમાજના અગ્રણીને આ લડતમાં પાછા પાડવા માટે, અમને હેરાન કરવા માટે, બદનામ કરવા માટે સમાજમાં પ્રશ્ન ખોટી રીતના ઊભા થાય એ કારણથી અમને ખોટી રીતે ફસાવવામાં આવેલા છે। જયેશની પત્ની ધૃતિ રાડપણિયા દ્વારા આહિર અગ્રણીને અવારનવાર બ્લેકમેલિંગ કરવામાં આવ્યા હતા, જેનું નિવેદન આહિર અગ્રણીએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે। અને હાલ જયેશ પટેલના જે બારે છે સાગરીતો, જે હજી સામે નથી આવ્યા, અમુક ફરાર છે ને અમુક હજી બારે જ નથી આવ્યા, એના દ્વારા ગુજસી ટોપના આરોપીઓને પેરોલ કરાવી એને બહાર કાઢી અને એને ભગાડી દેવાની તૈયારીઓ ચાલે છે। જે મારી નમ્ર વિનંતી છે કે એની પાછળ સરકાર ધ્યાન આપે અને જેમ હંમેશા હર હંમેશા ન્યાય કર્યો છે એવી રીતે ન્યાય કરે। ખાસ કરીને જે પ્રકારે તમારા ઉપર કેસ નોંધાયો હતો અને જેમાં તમારું નામ ખુલ્યું હતું ત્યાર પછી તમે જામનગરમાંથી ગાયબ હતા, આજે એકાએક પત્રકાર પરિષદમાં આપ આવ્યા છો, શા કારણોસર ને આટલા સમય ક્યાં હતા? હું આટલા સમય જામનગરથી બહાર હતી અને પત્રકાર પરિષદ સામે મારે આવવાનું પાછળ કારણ એ છે કે પહેલા પણ મારી લડત ખોટી ન હતી, આજે પણ નથી, પણ મને ફરિયાદીમાંથી આરોપી બનાવવાનું ષડયંત્ર કરેલું જેની પાછળ જે સામે વિરોધીઓ છે અને ઘણી રીતે મારા અંગત લોકો છે જેને અમારે પારિવારિક લેતી દેતી છે, એ લેતી દેતી ન દેવી પડે એ ક્યાંક ને ક્યાંક ખંભાળિયાના જિલ્લા પંચાયતના કોઈ છે સામતભાઈ ગોરિયા, એને લેતી દેતીમાં ક્યાંક જો હું ફસાઈ જાઉં તો એને એ વ્યવહાર અમારો ન કરવો પડે, જેના સાક્ષી એના ભત્રીજા ખુદ છે અને મારી પાસે પણ ટોટલી વસ્તુના આંગળિયાના પુરાવા છે। કદાચ એ કારણથી પણ મારા વિરોધીઓ સાથે મળી અને આ ષડયંત્ર રચવામાં આવ્યું અને કદાચ એક તીરે બે પક્ષી મારવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોય। નહીં, અમારા પારિવારિક સંબંધની લેતી દેતી હતી, જે વિશ્વાસથી માણસ એકબીજાને આટલા વર્ષોથી ઓળખતું હોય અને વિશ્વાસ માત્ર મૂકે અને એની સાથે છેતરપિંડી થાય એ લેતી દે। હાઈકોર્ટનો હુકમ શું આવ્યો છે હવે? જી, હાઈકોર્ટનો હુકમ મને ધરપકડ ના થાય એ સ્ટે ઓર્ડર મળેલો છે અને મારી આગળની લડતમાં મેં હર હંમેશા પોલીસ તંત્રને મદદ કરી જ છે અને પોલીસ તંત્રએ પણ મારી મદદ કરી જ છે ન્યાયની લડતમાં। એ લડત આગળ વધારવા માટે ક્યાંક અપવાદ રૂપે અમુક અધિકારીઓ ક્યાં કારણથી મને હેરાન કરે છે એ મને નથી સમજાતું, પણ મારી લડત હંમેશા સાચી જ હતી, કોઈ ખોટા કારણોસર નહોતી। મને જ્યારે પણ હું આગળ આવું છું લડત માટે ત્યારે મને બદનામ કરીને પાછી પાડવાની કોશિશો જે નિષ્ફળ પ્રયત્ન કરે છે એ ન કરે એટલી મારી નમ્ર વિનંતી છે, નકર જામનગરની જનતામાં ક્યારે કોઈ અવાજ ઉપાડવાની હિંમત નહીં કરે। જી, હું શનિવારે ખંભાળિયા LCB માં જવાબ લખાવવા માટે ગઈ હતી પણ જે તે કારણોસર સાહેબ મળ્યા નહીં એટલે ફરી પાછી હું જવાબ લખાવવા માટે અને પોલીસ તંત્રને આગળ પણ મદદ કરવા માટે હર હંમેશા માટે હાજર છું, હતી ને રહીશ। હાઈકોર્ટે કઈ શરત ઉપર તમને સ્ટે શરત શું મૂકી છે? પેટા શરત મૂકી હશે પોલીસમાં જે હું જાણું છું એ જવાબ લખાવવાનો અને મદદ કરવાની બિલકુલ। આપ જે જગ્યાએ વિદેશ ગયા હતા કેટલો સમય વિદેશ રોકાણ હતા, કઈ જગ્યાએ રોકાણ હતા અને ત્યારથી અહીંયા આવ્યા ત્યાર સુધીમાં તમને કોઈ ધમકીઓ મળી છે કે શું? હા, મને વિદેશ હતી ત્યારે તો મને કોઈ ધમકી નથી મળી, પણ પાછી અહીંયા આવી અને કાઈ બી સપોઝ ફોર એક્ઝામ્પલ પત્રકાર પરિષદ યોજશો નહીં, હવે આ બધું બંધ કરી દો, પ્રેસ કોન્ફરન્સ મહેરબાની કરીને બોલાવશો નહીં અને આગળ કાંઈ કરશો નહીં, અંગત વ્યક્તિઓમાંથી કીધેલું
પોલીસ તંત્ર માંથી પણ કીધેલું અને જામનગર ની જનતા માંથી પણ કીધેલું. જયેશ પટેલ કોણે? જયેશ પટેલ દ્વારા જ કેવડાવવામાં આવ્યું હશે. જયેશ પટેલ તો અત્યારે જેલમાં છે, તો ત્યાંથી કેવી રીતના આવી શકે? જયેશ પટેલ જેલમાં છે તોય અત્યારે ગુચ્છી ટોકના આરોપીઓને પેરોલ ઉપર ભગાડવા કેમ એ પણ તૈયારી થઈ છે? તો મારી વાત તો સાવ સામાન્ય છે સાહેબ. કોના હિસાબે ભગાડવામાં આવશે અને ભગાડવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યા છે, કેવી આખી છે, તમે શું કહેશો? 13-14 વ્યક્તિઓ જે છે ગુચ્છી ટોકમાં હાલ અત્યારે જેલ હવાલે, એનાથી પણ બીજા 10-12 લોકો હજી જયેશ પટેલના બારે જ છે, જેનું નામ બારે આવ્યું જ નથી. હું ચોક્કસ નામ આપવામાં છું અને બીજી કોન્ફરન્સમાં જે 10-12 બીજા લોકો છે જે જયેશ પટેલના હજી કામ પૂરા કરે છે એના પરિવારના પણ, એના પણ હું નામ આપવામાં છું.